જૂનાગઢ ખાતેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ વિગતો જૂનાગઢથી મળી છે, જ્યાં ડ્રગ્સનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે. ત્યારે ડ્રગ્સ જૂનાગઢમાં ઘૂસે તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યું છે. તો ડ્રગ્સનો જથ્થો લઈ યુવક જૂનાગઢ ખાતે આવતો હતો અને જૂનાગઢમાં ડ્રગ્સ પ્રવેશે તે પહેલા જ આ ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. સાંકડીધાર નજીકથી આ યુવકને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તો કુલ 6.20 ગ્રામ ડ્રગ્સ સહિત રૂપિયા 11 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે નિમેશ ફળદુ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે ડ્રગ્સની સાથે. અને આ ડ્રગ્સનો જથ્થો જૂનાગઢમાં આવે તે પહેલા જ SOGની ટીમ દ્વારા આ શખ્સને ઝડપી મોટી સફળતા મેળવી છે. આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અમાર બખાય ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમાર, જૂનાગઢ ખાતે ડ્રગ્સનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે, શું છે વધુ વિગતો? ચોક્કસ, કે જે રીતે જૂનાગઢ પોલીસ અને જિલ્લા પોલીસ વડા આટલા ઘણા સમયથી યુવાનોને ડ્રગ્સના નશામાંથી મુક્તિ માટે અનેક જે રીતે અભિયાનો કરે છે, તો બીજી તરફ ડ્રાઈવર ચલાવે છે, અને ત્યારે જે જૂનાગઢ SOGને રાત્રિના સમયે એક બાતમી મળી કે જૂનાગઢ શહેરમાં નિમેશ ફળદુ નામનો યુવક ડ્રગ્સનો જથ્થો લઈને આવે છે. ત્યારે SOGએ જે તે રાષ્ટ્રીય હાઈવે છે ત્યાં સાંકડીધાર નજીક વોચમાં હતા, અને તે સમયે જે કિયા કાર લઈને આવતા નિમેશ ફળદુની કારની રલાસી લીધી અને તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. હાલ તો જૂનાગઢ SOGએ આ ડ્રગ્સના જથ્થા સાથે નિમેશ ફળદુની ધરપકડ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી તે લાવ્યો, કોના દ્વારા આ ડ્રગ્સનો જથ્થો આપવામાં આવ્યો તેને લઈને પૂછપરછ શરૂ કરી છે. 6.20 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે કુલ 11 લાખનો મુદ્દામાલ પણ હાલ તો પોલીસે કબજે કર્યો છે અને આરોપી નિમેશ ફળદુની વધુ પૂછપરછ હાથ ધરી છે. જી અમાર, તમામ વિગતો બદલ આભાર. તો જૂનાગઢથી ડ્રગ્સનો મસ્ત મોટો જથ્થો ઝડપાયો છે.